શહેરની મધ્યમાં આવેલા સયાજી બાગમાં ગાયકવાડી જમાનાના વોકવે બ્રિજમાં ગઈકાલે સાંજે ગાબડું પડ્યું હતું. જે અંગે સામાજિક કાર્યકરે રજૂઆત કર્યા બાદ આજે બપોરથી સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરા શહેરના સયાજી બાગના મુખ્ય ગેટથી અંદર આવવાના રસ્તે ગાયકવાડી જમાનામાં તૈયાર થયેલો બ્રિજને 125 વર્ષથી વધુ સમય થઈ ગયો હતો. વડોદરા કોર્પોરેશનને બ્રિજ પર ડામર પાથરીને નવો રસ્તો બનાવી દીધો હતો. ત્યારબાદ બ્રિજમાં લગાડેલી લોખંડની પ્લેટ કટાઈ ગઈ હતી, જેથી ગઈકાલે સાંજે કટાઈ ગયેલી પ્લેટનો કેટલોક ભાગ તૂટી ગયો હતો અને ગાબડું પડી ગયું હતું. ગાયકવાડી જમાનાના બનાવેલા આ બ્રિજ ઉપર ડામર પાથરી દઈ નવો રસ્તો બનાવ્યો હતો. તે બાદ અચાનક જ બ્રિજનો કેટલોક ભાગ તૂટી પડતા આશ્ચર્ય ફેલાયું હતું. જે અંગે સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ આક્ષેપ કર્યો હતો કે તાજેતરમાં મોરબીની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં બનાવેલા નવા અને જૂના બ્રિજોની જે ચકાસણી કરી હોય અને સબ સલામત અંગેનો રિપોર્ટ આપ્યો હોય, ત્યારબાદ સયાજીરાવ ગાયકવાડ સમયનો બનાવેલા બ્રિજનો યોગ્ય રીતે મેન્ટેનન્સ કરવામાં નહીં આવતા અચાનક ગઈકાલે બ્રિજનો કેટલોક ભાગ તૂટી ગયો, જે કોર્પોરેશનની નિષ્કાળજી હોવાનું સ્પષ્ટ જણાય આવે છે. સયાજી બાગમાં ભૂવાને લઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિવેદન આપ્યું હતું કે સ્થળ પર જાતે મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવશે. સહેલાણીઓની સલામતી પહેલું પ્રાધાન્ય આપવામાં આવશે. જે પ્રકારે રેતી ખસી જવાથી નાના ભૂવા પડ્યો છે તેને લઈને સયાજી બાગની જૂના પુલ રેલિંગો પર સ્ટ્રક્ચર ચેક કરવા સૂચના આપી દેવામાં આવી છે અને એન્જિનિયરો કામ સ્થળ પર કામ પણ કરી રહ્યા છે. શું કહેશો? જે રીતના કમાટી બાગ પાસે જે નાનો બ્રિજ છે એના પર ભૂવો પડ્યો છે, સગીર એના ભાગ રૂપે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? સહેલાણીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, ગાર્ડનમાં જે વોકિંગ કરવા આવતા અથવા અન્ય પ્રવાસીઓ પણ એમને પણ તકલીફ ન પડે એ પ્રકારે જે આજે ધ્યાન પર આવ્યું છે, નાના પ્રકારનો એક ધુઓ પડ્યો છે જે વરસાદી કા અન્ય કોઈ પણ પ્રકારના સ્ત્રોતમાં નીચે માટીનો જે સ્ત્રાવ છે એ શિફ્ટ થવાના કારણે ધુઓ પડ્યો છે, પરંતુ ખૂબ ઝડપથી એનું સમારકામ થઈ જવાનો અમારો પ્રયાસ છે. દુર્ઘટના ન થાય સાહેબ તે માટે ચોક્કસ એનું બેરિકેટિંગ થાય, એનો જે પણ પ્રકારે કામ લેવાનું છે. બ્રિજ નીચેની જે એંગલો છે તે પણ આખી ખોવાઈ ગઈ છે અને ક્યાંક ને બ્રિજ પણ જર્જરિત બન્યો એવું છે. મેં એ કીધું કે ઐતિહાસિક જે આપણો ધરોહર છે કમાટી બાગ સયાજી બાગ એ ઘણા વર્ષો પહેલાં બનેલો છે, એમાં આ જે સ્થિતિ છે એમાં અમે એક કામ પણ સોંપ્યું છે સ્ટ્રક્ચર ડિઝાઇનરને, જે પણ બ્રિજિસ છે એનું આ સ્ટ્રક્ચર રિપોર્ટ પણ લઈશું અને એનું પણ કામ કરીશું. અવર જવર માટે બંધ કરાશે લોકોને? હાલમાં આજે ત્યાં વિઝિટ પણ કરીશું અને જે પણ તંત્રના માધ્યમથી કામ ઝડપથી કરવાનું છે કરાવીશું. વડોદરા શહેરનો સૌથી મોટો સયાજી બાગ એટલે કે કમાટી બાગ આવેલો છે. કાલા ઘોડાથી એક ગેટ નંબર 1 થી અંદર જતો આ મુખ્ય રોડ છે. કહી શકાય કે આ રોડ વર્ષો જૂનો છે અને આ રોડની અંદર જે પણ રીતના ગાયકવાડી સમયમાં નીચે લોખંડની પ્લેટ નાખવામાં આવેલી એના પર રોડ બનાવવામાં આવ્યો છે. લોખંડની પ્લેટ તૂટી જતા ગઈકાલ સાંજે આ તમામ ભાગ પડી ગયો હતો. એક બાજુ મોરબી દુર્ઘટના બાદ તમામ રોડ તપાસવાના આદેશ થયા હતા, પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ બ્રિજને તપાસ્યો નથી. કમાટી બાગમાં આવેલા બીજા બ્રિજ પણ તપાસ્યા નથી. આ જે બનાવ બન્યો છે કહી શકાય આખી પ્લેટ બદલવાની છે, પરંતુ એક નાની પ્લેટ બદલી રહ્યા છે. એક બાજુ જ્યારે અહીંયા દુર્ઘટના સર્જાઈ હજુ પણ કોઈ અધિકારી કર્મચારી આવ્યા નથી. એસી કેબિનમાં બેસી રહેતા આ તમામ અધિકારીઓ લાખો કરોડોનો પગાર લેતા હોય ત્યારે આ બ્રિજના તપાસવા જોઈએ. કમાટી બાગમાં જેટલા બ્રિજ આવે તમામ તપાસવા જોઈએ. સાથે સાથે મોરબી દુર્ઘટના જેવી દુર્ઘટના ન સર્જાય તેનું પણ વડોદરા મહાનગરપાલિકા તેમજ આ બાગના જે પણ જવાબદાર અધિકારીઓ છે તેમને ધ્યાન રાખવું જોઈએ. ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાની નિષ્કાળજી સામે આવી છે ત્યારે અહીંયા જે પણ પ્લેટ તૂટી ગઈ છે સમગ્ર પ્લેટ આખી બદલે તેવી અમારી માંગ છે.